गुड मॉर्निंग फ्रेंड्स, आज आप विषय कलसूर में एकम आठ कीड़ी हती के हाथी हसे नी प्रवृत्ति सीखीश। पहला अपने प्रश्नों ना उत्तर जोईए। प्रश्नों अपने आप्या छे एना जवाब अपने लखवाना छे। तो पहलो सवाल छे, पहली बार टीकू चंदू ने केम झड़पती शोधी शकी? तो ये आपणे आगळ जे आपणे चित्र अने वार्ता बंने आपी छे तो एमांथी आपणे शोधीने एनो जवाब मेळवीए। तो एनो जवाब छे, टीकु झड़पथी चंदूने शोधी शकी कारण कि चंदू એવા ઝાડની પાછળ સંતાયો હતો, તો એ ઝાડ પહોળું હતું પણ સૂંદને પૂંછડી તો એની દેખાતી હતી અને ચંદુ જાડો હતો એટલે એ ઝડપથી દેખાઈ ગયો ઝાડની પાછળ, એટલે એ ઝડપથી એને શોધી શકી। બીજો જ સવાલ છે, તું તો ઝાડ કરતાં એ જાડો છે, એવું તીકુએ ચંદુને શા માટે કહ્યું? તો ચંદુ એક ઝાડની પાછળ સંતાયો હતો અને ઝાડ તો પહોળું હતું છતાં એની સૂંધ અને પૂંછડી એને દેખાતા હતા, એટલે તીકુએ ને ચંદુને કહ્યું કે તું તો ઝાડથી પણ જાડો છે। ત્રીજો સવાલ છે, જ્યારે ટીકુ પાંદડા નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ એને શોધવા શું શું કર્યું? એનો જવાબ આવશે કે ટીકુ જ્યારે પાંદડાની નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ આંખો ખોલી આજુ જોયું, બાજુ જોયું, આગળ જોયું, પાછળ જોયું, ઉપર જોયું, આમ દોડ્યો તેમ દોડ્યો પણ તીકુ દેખાય જ નહીં અને ચંદુ તો થાકીને હાફવા લાગ્યો। આ પ્રમાણે આપણે એનો જવાબ લખી શકીએ। ચોથો, પાંચમો અને છઠ્ઠો તમે એન ઘેન દીવા ઘેન વાર્તાને આધારે લખજો, બરાબર। હવે આગળ જોઈએ આપણે અભિનય। વાર્તામાંથી સંવાદ શોધો। પહેલા સંવાદના ભાવ પ્રમાણે અને પછી તે જ સંવાદ પર વિરોધી ભાવનો અભિનય કરો, એટલે કે આપણે જે સૂચના આપી છે એ પ્રમાણે આપણે અભિનય કરીને અલગ અલગ એટલે કે જુદા જુદા ભાવ સાથે આપણે અભિનય કરવાનું છે। જો પહેલાં આપણે આપ્યું છે ચિત્ર નંબર એકમાં ટીકુનો સંવાદ છે, ના રે ના ચંદુડા તું પણ સી મસ્કરી કરે છે નો પહેલા વાર્તા પ્રમાણે અભિનય કરો, ત્યારબાદ આ જ સંવાદ રડતા રડતા કરો। તો હવે આપણે જોઈએ ચિત્ર નંબર એકનો ટીકુનો સંવાદ। ના રે ના ચંદુડા તું પણ સી મસ્કરી કરે છે, તાળી જોડે કુસ્તી ઠપ્પો રમીએ ઠપ્પો। હવે આ જ અભિનયને રડતા રડતા, ના રે ના ચંદુડા તું પણ સી મસ્કરી કરે છે, તારી જોડે કુસ્તી ઠપ્પો રમીએ ઠપ્પો। કેવું લાગ્યું? તમે પણ રડતા રડતા અભિનય કરો। હવે બીજું જોઈએ ચિત્ર નંબર 10માં ચંદુનો સંવાદ। એ તો ઠીક છે પણ ઝાડ ઝાડ રમ્યા હોત તો હું જ જીતી જાત, જે જેટલું મોટું ઝાડ પાડી આપે તે જીતે, હા 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 નો પહેલા વાર્તા પ્રમાણે અભિનય આપણે કરીએ, ત્યારબાદ આ જ સંવાદ રડતા રડતા કરીએ। તો જોઈએ આપણે ચિત્ર નંબર 10। એ તો ઠીક છે પણ ઝાડ ઝાડ રમ્યા હોત તો હું જ જીતી જાત,
જે સૌથી મોટું ઝાડ પાડી આપે તે જીતે. હા હા હા. હવે આ જ સંવાદને આપણે રડતા રડતા, એ તો ઠીક છે પણ ઝાડ ઝાડ રમ્યા હોત તો હું જ જીતી જાત, જે સૌથી મોટું ઝાડ પાડી આપે છે તે જ જીતે છે. મજા આવી ને તમને? હવે તમે પણ આ રીતે અભિનય રડતા રડતા અને જે રીતે વાર્તામાં અભિનય છે એ રીતે બંને રીતે અભિનય કરો. અભિનય કરવાની ખૂબ જ મજા તમને પણ આવશે. હા, આવા બીજા સંવાદ આપણી આ વાર્તા એન ઘેન દીવા ઘેન માંથી શોધો, તેમજ પહેલા વાર્તા પ્રમાણે અને ત્યારબાદ જુદો અભિનય કરો. બીજા ચિત્ર નંબર તમે 1 અને 10 જ આપણે તો અત્યારે જોયું છે, એ સિવાયના બીજા ચિત્ર નંબરના કોઈ પણ વાક્યો તમે વાર્તામાંથી શોધવાના છે. અને એ પ્રમાણે પહેલાં તો જે રીતે વાર્તામાં ટીકુ અને ચંદુનો સંવાદ આવે છે એ રીતે આપણે અભિનય કરવાનું છે, અને પછી એ પ્રમાણે જુદો. આમાં રડતા રડતા છે તો કોઈકમાં તમે હસતા હસતા પણ કરી શકો, કોઈક આશ્ચર્ય નવાઈ પામ્યા હોય એ રીતે પણ તમે એનો અભિનય કરી શકો. બરાબર છે? હવે એના પછીનો વિભાગ વાંચો, વિચારો, ઓળખો અને લખો, એ ભાગ આપણે આગળના વિડીયોમાં જોઈશું. ઓકે, બાય બાય.